नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान अर्थशास्त्र विषय अंतर्गत अपने प्रकरण नंबर 15 आर्थिक विकास में अभ्यास करी रहा छे। मित्रों, गया लेक्चर नी अंदर अपने उत्पादन ना साधनों ने फाळवणी नी पद्धतियों नो अपने अभ्यास करी रहा था, जेमा मुख्यत्वे बे बाबतो बजार पद्धति अने समाजवादी पद्धति अने आ बन्ने पर आधारित त्रीजो मिश्र अर्थतंत्र एनो अपना अभ्यास करी रहा था, जेमाथी बजार पद्धति विषे अपने चर्चा करी हती। हवे अपने समाजवादी पद्धति नो अभ्यास करवा जई रह्या छे। तो समाजवादी पद्धति ने बीजा अर्थमां अपने साम्यवादी पद्धति तरीके पण ओळखीए छीए। तो बजार प्रवृत्तिनी अनेक खामीओ तथा निष्फळताओना परिणामे समाजवादी पद्धतिनो उद्भव थयो। मित्रों, आगळना लेक्चरमां आपणे जोयुं हतुं के बजार पद्धतिनी घणी बधी मर्यादाओ हती, के जेनी अंदर नफाने ध्यानमां राखीने उत्पादन करवामां आवे, ए उपरांत राज्य जे छे एनी कोई नीतिविषयक भूमिका न हती, एने कारणे कुदरती संपत्तिनो दुर्व्यय थतो हतो। आ उपरांत ग्राहकोने बजारनी पूरती जाणकारी न होवाने कारणे ग्राहकोनું શોષણ પણ થતું હતું। આ ઉપરાંત આવકની અસમાનતા, એટલે કે અમીર એ વધારે અમીર બને અને ગરીબ વધારે ગરીબ બને। આ ઉપરાંત ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ વગેરે જેવી મર્યાદાઓ જોવા મળતી। આ મર્યાદાઓ દૂર કરવા માટે સમાજવાદી પદ્ધતિની શરૂઆત થઈ। રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી અને ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો। મિત્રો, 1919 ની અંદર રશિયામાં ક્રાંતિ થઈ અને ત્યારબાદ રશિયાએ આ સામ્યવાદી વિચારધારાને અપનાવી 1935-45 અને 1955 આ વર્ષો જે છે એ દરમિયાન રશિયાએ ખૂબ જ વિકાસ કર્યો અને દુનિયાની અંદર એકત્વ શાસન ધરાવનાર અમેરિકા જે છે એને બરોબરી કરી શકે એવી તેણે ક્ષમતાઓ હાંસલ કરી। આ જ રીતે અત્યારે વર્તમાન સમયમાં પણ આપણે ચીનની વાત કરીએ તો ચીન જેવો દેશ જે છે એ અત્યારે અમેરિકા જેવા દેશને અંફાવી રહ્યો છે। આનો અર્થ એ થાય કે આ બંને દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવી હતી અને એના દ્વારા તેમણે ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો। હવે આપણે નવો પ્રશ્ન જોઈ રહ્યા છે, સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે થાય છે? તો સમાજવાદી પદ્ધતિમાં બધા જ નિર્ણયો રાજ્ય તંત્ર દ્વારા લેવામાં આવે છે। મિત્રો, આપણે જ્યારે બજાર પદ્ધતિ જોઈ હતી તો એની અંદર ઉત્પાદનના સાધનના માલિકો નક્કી કરતા કે મારે મારું સાધન ક્યાં રોકવું છે, તો અહીંયા સમાજવાદી પદ્ધતિમાં સરકાર નક્કી કરે કે ઉત્પાદનના સાધનો ક્યાં રોકવામાં આવશે। શું તો પહેલાં પહેલી વાત કરી આપણે, ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનના સાધનની વેચની વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે। મિત્રો, આ મુદ્દાને આપણે થોડો વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ તો સમાજવાદી પદ્ધતિમાં રાજ્ય દ્વારા આયોજન પંચની રચના કરવામાં આવે અને આયોજન પંચ જે છે એ જુદા જુદા રાજ્યો પ્રદેશોની અંદર પોતાના આયોજન પંચના માણસોને મોકલી અને રાજ્યના લોકોની જરૂરિયાતોને ધ્યાને લઈ અને એ પ્રમાણે એ પોતે શું ઉત્પાદન કરવું, કેટલું કરવું, ક્યારે કરવું, કેવી રીતે એ અંગેના નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા એટલે કે રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે। આ ઉપરાંત મૂડીરોકાણની આપણે વાત કરીએ તો ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે કે સેવા ક્ષેત્ર, એની અંદર કેટલું મૂડીરોકાણ કરવું, ક્યારે કરવું, કઈ રીતે કરવું એ અંગેના નિર્ણયો પણ રાજ્યતંત્ર દ્વારા લેવાય છે। ઉત્પાદનના સાધનો 4, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। અહીંયા તો સરકાર પોતે નિયોજક છે, પણ બાકીના જે સાધનો છે જમીન અને મૂડી અને શ્રમનો ક્યાં અને ક્યારે ઉપયોગ કરો એના નિર્ણય પણ રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે। થયેલું ઉત્પાદન, મેં હમણાં જ વાત કરી કે રાજ્યનું આયોજન પંચ જે છે એ પહેલાં રાજ્યની એટલે કે સમાજની જરૂરિયાતોને પહેલાં એ લોકો જાણશે અને એ જ પ્રમાણે ઉત્પાદનની શું કરશે, વેચની કરશે। આનો અર્થ એ થાય કે દરેક પ્રકારના નિર્ણયો જે છે એ રાજ્ય દ્વારા કરવામાં આવે છે। સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમાજનું કલ્યાણ રહેલું છે। મિત્રો, આપણે બજાર પદ્ધતિની જ્યારે ચર્ચા કરી હતી તો બજાર પદ્ધતિમાં હંમેશા ઉત્પાદનના સાધનના માલિકો પોતાને ક્યાં લાભ કે નફો થાય એ જ જગ્યાએ એ પોતાનું સાધન રોકતા હતા, ત્યારે સમાજવાદી પદ્ધતિમાં સરકાર જે છે એ નફાને કેન્દ્રમાં રાખતી નથી, પરંતુ સમાજના લોકોની જરૂરિયાત સંતોષાય, સમાજનું કલ્યાણ થાય એના દ્વારા એ પોતે પોતાના સાધનો રોકવાનું પસંદ કરે છે।
राज्य नक्की करेला उत्पादन लक्ष्यांक को सिद्ध करने जवाबदारी राज्य संचालित कारखाना हो। मित्रों बजार पद्धति में अपने जो कि कारखानाओ मालिकी मोटा भागे ये खानगी क्षेत्र की हो जयरे अँटा पण कारखाना हो खेतरो हो बधानी मालिकी यंत्रों हो साधनों हो बधानी मालिकी ए सरकार हो लक्षांकों नक्की थाय जरियात नक्की थाय लक्षांकों सिद्ध करने जवाबदारी राज्य द्वारा संचालित कारखाना एटले के जे कारखाना होनी मालिकी सरकार हो सरकार एमां यंत्रों साधनों काचो माल पूरो पड़े अने लोको जे छे एने ए प्रमाणे एनी लायकात प्रमाणे कार्य सौंपवामां आवे तो राज्य नक्की करेला उत्पादन लक्षांकों सिद्ध करवानी जवाबदारी राज्य संचालित कारखानाओनी होय छे। आज रीते खेती पण राज्यनी मालिकीनी होय छे। मित्रों आपणे जाणीए छीए के आपणे जे देशमां बजार पद्धति छे एमां जमीननी मालिकी जे छे खेतरनी मालिकी जे छे ए जे ते व्यक्तिनी होय छे पण समाजवादी पद्धतिमां जे खेती छे एटले के जमीन छे एना पछी उत्पादन माटेनो काचो माल छे बियारण छे साधनो छे आ दरेकनी मालिकी जे छे ए राज्यनी एटले के सरकारनी होय छे अने श्रमिकोने तेमनी क्षमता मुजब वेतन आपवामां आवे छे। मित्रो उत्पादनना साधनो त्रण जमीन मूडी श्रम अने नियोजक छे एटले के मालिक। तो श्रमिको जे श्रम करे छे आपणे जाणीए छीए के दरेक व्यक्तिनी योग्यता लायकात अने क्षमता आवड़त अलग अलग होय तो जे व्यक्तिनी जेवी लायकात होय ए प्रमाणे तेमने काम आपवानी जवाबदारी सरकारनी अने तेमने तेमनी लायकात मुजब कार्य सौंपवामां आवे छे अने ए प्रमाणे तेमने वर्तर पण आपवामां आवे छे। हवे अपने समाजवादी पद्धतिना लक्षणों से समझवानो प्रयत्न करीए छीए। पहलू वाक्य छे तो उत्पादनना साधनोनी मालिकी ए राज्यनी होय छे। अपने बजार पद्धति में जो कि जमीन मूडी अने श्रमनी मालिकी व्यक्तिनी होय छे। व्यक्ति पोते नक्की करे छे कि मारे मारू साधन क्यां रोकू। ज्यारे अहींया समाजवादी पद्धति में उत्पादनना साधनोनी मालिकी राज्यनी होय छे। खास ध्यान आपजो बहु रसप्रद मुद्दा छे अने समझवामां पण सहेला छे। आर्थिक निर्णय राज्य द्वारा लेवामां आवे छे। मित्रों आपणे बजार पद्धतिमां जो के जमीन मूडी अने श्रमना मालिको नक्की करे के मारे मारू साधन क्यां रोकवुं छे ए पोते पोताने ज्यां नफो थाय त्यां पोतानुं साधन रोकवानुं पसंद करे छे एटले के त्यां व्यक्ति नक्की करतो के मारू साधन क्यां मारे रोकवुं। ज्यारे आ समाजवादी पद्धतिनी अंदर निर्णय जे छे ए राज्य एटले के सरकार द्वारा लेवामां आवे छे के उत्पादनना साधनो क्यां रोकवा। आर्थिक प्रवृत्तिना केन्द्रमां नफो नहीं पण समाजनुं हित होय छे। हमणां ज आपणे चर्चा करी के समाजवादी पद्धतिमां सरकारनुं आयोजन पंच जे छे जे आयोजननुं काम करे पहेला ए समाजना लोकोनी विविध जरूरियातो जे छे एने माहिती प्राप्त करे अने एना द्वारा ए लोको उत्पादननुं कार्य गोठवता जोवा मळे। एटले के आ समाजवादी पद्धतिमां आर्थिक प्रवृत्तिना केन्द्रमां क्यारे नफो न होय पण समाजना लोकोनुं हित समाजना लोकोनी जरूरियात छे एने ध्यानमां राखी अने आर्थिक प्रवृत्ति थती जोवा मळे छे। श्रमिकोने कामना बदलामां वेतन ચૂકવવામાં આવે છે। मित्रों हमणां ज आपणे चर्चा करी के दरेक श्रमिकोनी क्षमता आवड़त अलग अलग होय तो अहींया श्रमिको जे छे एमने तेमना कामना बदलामां वेतन ચૂકવવામાં પણ મિત્રો આ વેતન એ માત્ર પ્રતિકાત્મક હોય છે કારણ કે સમાજના લોકોની જરૂરિયાતો તેમના કપડાં વાસણ એમનો ખોરાક આ બધું જ પૂરું પાડવાનું કામ સરકાર કરે એટલે કે શ્રમિકો જે છે એમને એમના કામના બદલામાં પ્રતિકાત્મક વેતન ચૂકવવામાં આવે છે। મિત્રો હવે આપણે સમાજવાદી પદ્ધતિના લાભ એટલે કે ફાયદા વિશે ચર્ચા કરીશું। સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી। મિત્રો આપણે બજાર પદ્ધતિમાં જોયું કે ઉત્પાદનના સાધનના માલિકો પોતાને જ્યાં લાભ કે નફો મળે ત્યાં એ પોતાનું સાધન રોકે છે એનો અર્થ એ થાય કે તેઓ સમાજમાં જે લોકો વધુ કિંમત ચૂકવવા તૈયાર થાય એમના લાભ માટે મોજ શોખ જેવી ચીજવસ્તુનું ઉત્પાદન કરતા પણ અહીંયા સમાજવાદી પદ્ધતિમાં સમાજની જરૂરિયાતને ધ્યાનમાં લેવાય છે અને એ પ્રમાણે ઉત્પાદન થાય છે અને એથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી અથવા તો પ્રમાણમાં ઓછું થાય છે પણ સમાજની જરૂરિયાતોને મુખ્યત્વે એ પ્રાધાન્ય આપે છે। બીજું વાક્ય જોઈએ તો નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી। મિત્રો હમણાં આપણે ચર્ચા કરી કે સમાજવાદી પદ્ધતિની અંદર સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખે આયોજન પંચ જે છે એ ગ્રામ્ય કક્ષાથી શરૂ કરી કેન્દ્ર કક્ષા સુધી વિવિધ લોકોની જરૂરિયાતો જે છે એનો પહેલા
માહિતી પ્રાપ્ત કરશે અને એના દ્વારા શું ઉત્પાદન કરવું એનો એ પોતે નિર્ણય લેશે અને એટલા માટે નિર્ણય રાજ્ય દ્વારા લે છે અને લોકોની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થાય છે આથી કુદરતી સંપત્તિનો બગાડ થતો નથી। એના પછી ત્રીજો મુદ્દો છે આપણે આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે। મિત્રો આપણે બજાર પદ્ધતિમાં માલિક અને મજૂર એવા બે વર્ગો જોયા હતા, જ્યારે અહીંયા તો કોઈ માલિક પણ નથી અને કોઈ મજૂર પણ નથી। આનો અર્થ એ થાય માલિક એ સરકાર છે અને મજૂર જે છે એટલે સમાજના તમામ વર્ગના લોકો, એટલે અહીંયા વ્યક્તિઓ વચ્ચે આવક અને જાવક એ સમાન રીતે વહેંચણી કરવામાં આવે છે અને એને કારણે આવક અને સંપત્તિ જે આવક આવે એ સમાન રીતે વહેંચવામાં આવે। આનો અર્થ એ થાય કે અસમાનતા દૂર થાય અને એક સમાજ, એક સ્થાયી સમાજ, એક ન્યાયી સમાજ, એક સરખો સમાજ એની રચના કરવામાં આવે છે। ચોથો નંબર છે ગ્રાહકોનું શોષણ થતું નથી। આનું કારણ એ છે કે જે ઉત્પાદન થાય છે એના વિતરણની જવાબદારી એ સરકારની છે। આનો અર્થ એ થાય કે સરકાર સંચાલિત જે કારખાના હોય અથવા સરકાર સંચાલિત જે દુકાનો હોય એ દુકાનોમાંથી જ ગ્રાહકોને ચીજવસ્તુ આપવામાં આવે છે। આનો અર્થ એ થાય કે તેમાં ગ્રાહકોને સરખા ભાવે ચીજવસ્તુ અપાય, કોઈની પાસેથી વધારે ભાવ ઓછા ભાવ લેવા એવું ક્યારે હોતું નથી। આથી ગ્રાહકોનું શોષણ થતું નથી। હવે સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ એટલે કે ખામીઓ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે। તો ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી। બજાર પદ્ધતિમાં મિત્રો આપણે જોયું તો કે હરીફાઈનું તત્વ જોવા મળે, એટલે કે એક સંચાલક એક માલિક બીજા કરતાં પોતાનું ઉત્પાદન વધે, પોતાનો નફો વધે એ માટે એ પોતે સતત પ્રયત્ન કરતો હોય। જ્યારે સમાજવાદી પદ્ધતિમાં વ્યક્તિએ ઉત્પાદન કરી અને પોતે સરકારને સોંપવાનું હોય છે અને એમાં એની પોતાની કોઈ પણ પ્રકારની આર્થિક સ્વતંત્રતા હોતી નથી અને માટે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની છે। આથી ઉત્પાદન વધારવા માટે હું વધારે ઉત્પાદન કરું, વધુ નફો પ્રાપ્ત કરું આવું ક્યારેય ન હોય। સરકાર દ્વારા વ્યક્તિની જે જવાબદારી સોંપાય એ જ બાબત પર એ પોતે ધ્યાન કેન્દ્રિત કરે અને એટલા માટે ઉત્પાદન વધારવા માટે કોઈ પ્રોત્સાહન મળતું નથી। બીજો મુદ્દો છે સ્પર્ધાના અભાવને કારણે અર્થતંત્રમાં સંશોધનોનો વેગ મળતો નથી। આપણે અગાઉ જોયું હતું કે બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું વાતાવરણ જોવા મળે, એક માલિક બીજા માલિક કરતાં વધુ નફો પ્રાપ્ત કરવા માટે એ પોતે પોતાના ઉત્પાદનમાં સતત નાવીન્યકરણ કરતો જોવા મળે, એ સતત નવું સંશોધન કરી બજારમાં પોતાની પ્રોડક્ટ વધારે વેચાય એ માટે હંમેશા પ્રયત્ન કરતો જોવા મળે। પરંતુ સમાજવાદી પદ્ધતિમાં કોઈ માલિક હોતો નથી, એટલે કે સ્પર્ધા હોતી નથી। દરેક સાધનની માલિકી એ સરકારની હોય અને એને કારણે કોઈ નવા સંશોધનોને પ્રોત્સાહન મળતું નથી। ત્રીજા નંબરનો મુદ્દો છે આપણે વ્યક્તિગત સ્વતંત્રતા જળવાતી નથી। મિત્રો આપણે બજાર પદ્ધતિમાં જોઈએ કે ઉત્પાદનના સાધનના માલિકો સ્વતંત્ર હોય છે, એ પોતાનું સાધન એવી જગ્યાએ રોકે છે કે જ્યાંથી તેને લાભ કે નફો વધારે મળે। આનો અર્થ એ થાય કે એ પોતે જે આવક આવે એની પોતાની પાસે રહેશે, એનો અર્થ એ થાય કે તેની પાસે વ્યક્તિગત સ્વતંત્રતા હોય। જ્યારે આપણે સમાજવાદી પદ્ધતિમાં જોઈએ કે નાનો શ્રમિક હોય કે મોટો શ્રમિક હોય એને જે ઉત્પાદનની જવાબદારી સોંપવામાં આવે એ ઉત્પાદન કરી અને એને પોતે એ સરકારને આપી દેવાનું હોય છે, સરકાર તેને પ્રતિકાત્મક એને આર્થિક વળતર આપે છે। આનો અર્થ એ થાય કે તમે ગમે તેટલી મહેનત કરો પણ સરવાળે તમારા હાથમાં કશું રહેવાનું નથી। જે ઉત્પાદન થાય, જે નફો થાય અથવા તો જે આવક થાય એ સરકારને આપવાની હોય, તો આનો અર્થ એ થાય કે સમાજવાદી પદ્ધતિ જે છે એમાં વ્યક્તિનું વ્યક્તિગત સ્વતંત્ર આર્થિક સ્વતંત્રતા જે છે એ જળવાતી નથી। એના પછી અમલદારશાહીનો ભય ઉભો થાય છે। મિત્રો સામ્યવાદી પદ્ધતિની વાત કરીએ તો સામ્યવાદી પદ્ધતિમાં સરકારના અમલદારો એટલે કે અધિકારીઓ એની પાસે સત્તા હોય છે અને એ સત્તાનો ઉપયોગ કરી અને એ શ્રમિકો પાસેથી કામ લેતા જોવા મળે છે અને એને કારણે અમલદારો જે છે ઘણીવાર એ પોતાની સત્તાનો દુરુપયોગ કરતા હોય એ પણ આપણને જોવા મળે છે। અમલદારશાહી એટલે અધિકારીનું આધિપત્ય, તો આવી મર્યાદાઓ જે છે એ સમાજવાદી પદ્ધતિમાં આપણને જોવા મળે છે। મિત્રો હવે અત્યાર સુધી આપણે બે મુદ્દાઓનો અભ્યાસ કર્યો, એક બજાર પદ્ધતિ અને બીજી સમાજવાદી પદ્ધતિ। હવે આપણે ત્રીજો અને આ ચેપ્ટરનો અંતિમ મુદ્દો જે છે એ આપણે શીખવા જઈ રહ્યા છે, તો બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સુભગ સમન્વય એટલે મિશ્ર અર્થતંત્ર। મિત્રો મિશ્ર શબ્દનો અર્થ થાય કે ભેગો, તો અહીંયા આપણે જે
अर्थतंत्र नो अभ्यास करी रहा छे तो एवं के बजार पद्धति अने समाजवादी पद्धति एटले के जे अर्थतंत्र नी अंदर बजार पद्धति ना तत्व अने समाजवादी पद्धति ना तत्व साथे रहेला होय सभग समन एटले बन्ने भेगा तो एवा अर्थतंत्र ने आपणे मिश्र अर्थतंत्र तरीके ओळखीए छीए। तो मिश्र अर्थतंत्र एटले एवी आर्थिक प्रवृत्ति के जेमा जाहेर अने खानगी क्षेत्र नो सह अस्तित्व होय। सह एटले साथे। मित्रों अपने अगाउ जे वात करी के जे देशों में मात्र बजार पद्धति होय तो त्यां समाजवादी पद्धति न होय अने ज्यां समाजवादी पद्धति होय त्यां बजार पद्धति जोवा न मळे। पण आ एवं अर्थतंत्र छे के जेमां जाहेर अने खानगी क्षेत्र बन्नेनुं सह अस्तित्व जोवा मळे छे। हूँ नानकडो एक सस्पेन्स खोली दऊं कि आपणो भारत देश जे छे एने पण मिश्र अर्थतंत्र अपनाव्युं छे एटले भारतना संदर्भमां जोईए आपणे एटले तमने वधारे स्पष्ट थशे। आ बन्ने क्षेत्रों एक बीजाना हरीफ नहीं परंतु पूरक बनीने काम करता जोवा मळे। आनो अर्थ ए थाय के जे देशनी अंदर मिश्र अर्थतंत्र होय त्यां जाहेर अने खानगी क्षेत्र बन्ने साथे मळी अने देशना विकास माटे कार्य करता जोवा मळे छे। आ पद्धतिमां आर्थिक निर्णयनी प्रक्रियामां आर्थिक आयोजनने मुख्य स्थान आपवामां आवे छे। मित्रों आपणे वात करीए के जे देशनी अंदर मिश्र अर्थतंत्र होय ए देशनी अंदर आयोजन पंच होय। आयोजन पंच ए आयोजननुं कार्य करे अने खानगी क्षेत्र जे छे ए एना आधारे देशना विकासनी प्रक्रियाने वेग आपे छे। आनो अर्थ ए थाय के आ पद्धतिमां आर्थिक निर्णयनी प्रक्रियामां आयोजनने मुख्य स्थान आपवामां आवे छे। आपनी सौनी जाणकारी माटे कही दऊं के आपणा देशनी अंदर पण आयोजन पंच छे जेने आपणे 2016 नीति पंच तरीके आपणे ओळखता थया। माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी એ જ્યારે વડાપ્રધાન બન્યા એ પછી તેમણે આયોજન પંચ એટલે કે પ્લાનિંગ કમિશન જે છે એને નવું નામ આપ્યું અને એમણે તેને નીતિ પંચ તરીકે ઓળખીએ છીએ આપણે। અને બીજી વાત કે જે વ્યક્તિ દેશના વડાપ્રધાન હોય એ પોતાના હોદ્દાની રૂએ એ આયોજન પંચના અધ્યક્ષ બને છે। આપણા દેશ ભારતે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે એનો અર્થ એ થાય કે આપણા દેશમાં આપણને બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંનેનો આપણને સમન્વય જોવા મળે છે। કઈ રીતે એ આપણે આગળ જોઈએ છે તો મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણી સમજાવો। મિત્રો આ પ્રશ્ન પણ સ્વાધ્યાયમાં છે। મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર બંનેનું સહ અસ્તિત્વ હોય છે એટલે કે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને સાથે આપણને જોવા મળે છે। કઈ રીતે તો એની વાત કરીએ આપણે। આ પદ્ધતિમાં ખેતી વેપાર નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી ખાનગી ક્ષેત્રની હોય છે। હમણાં મેં આપને વાત કરી કે આપણા દેશમાં મિશ્ર અર્થતંત્ર છે તો આપણે જોઈએ કે ખેતીની માલિકી જે છે એટલે કે ખેતરની આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ ખેતર હોય તો એના કોઈ ખેડૂત છે એના માલિક હોય કે ભાઈ આ રામજીભાઈનું આ શ્યામજીભાઈનું આ ભીમજીભાઈનું ખેતર એનો અર્થ એ થાય કે ખેતી જે છે એ ખાનગી માલિકીની। એના ઉપરાંત વેપારની વાત કરીએ આપણે નાના મોટા ઉદ્યોગો હોય એના પછી વાત કરીએ કે દુકાનો હોય તો એ બધાની માલિકી પણ ખાનગી ક્ષેત્રને જોવા મળે છે। આ ઉપરાંત નાના વપરાશી માલના ઉદ્યોગો નાના વપરાશી એટલે એવા કે જેમાં મૂડીરોકાણ પ્રમાણમાં ઓછું હોય સંચાલન પ્રમાણમાં મર્યાદિત હોય તો એવા ઉદ્યોગો જે છે એ મોટા ભાગે આપણને ખાનગી ક્ષેત્રે જોવા મળે છે। એટલે કે આ થયું બજાર પદ્ધતિનું એક્ઝામ્પલ। હવે આપણે વાત કરીશું ભારે ઉદ્યોગો। મિત્રો ભારે ઉદ્યોગો એટલે કેવા તો જેની અંદર મૂડીરોકાણ પણ વધારે હોય સંચાલન પણ વધારે હોય અને સાથે સાથે ઉદ્યોગો જે છે એ દેશના ઉદ્યોગોના વિકાસ માટે આ પાયાના ઉદ્યોગો તરીકે પણ આપણે ઓળખી શકાય। બીજો નંબર છે સંરક્ષણના ક્ષેત્રો। આપણા દેશની અંદર જે સુરક્ષા માટેના ઉપકરણો બને છે એ બધા સંરક્ષણ સામગ્રીમાં આવશે તો સંરક્ષણ સામગ્રીના કારખાના રેલવે વીજળી રસ્તા સિંચાઈ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી એ રાજ્યની હોય છે। એટલે કે આ થયું સમાજવાદી પદ્ધતિનું ઉદાહરણ। તો આપણે જોઈએ કે આપણા દેશની અંદર રેલવે વીજળી રસ્તા સિંચાઈ અને સંરક્ષણ સામગ્રીના ક્ષેત્રો અને સાથે ઉદ્યોગો આ બધાની માલિકી એ સરકાર હસ્તક જોવા મળે છે। એટલે કે મિશ્ર અર્થતંત્રની અંદર ખાનગી અને રાજ્ય એ બંનેનું માલિકી આપણને જોવા મળે છે અને આપણે બીજા અર્થમાં સંયુક્ત ક્ષેત્ર જે છે એ તરીકે પણ આપણે ઓળખી શકીએ। મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ મુક્ત હોતા નથી વિધાને સમજાવો અથવા મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આ એક વિધાન છે પ્રશ્ન છે જે પરીક્ષામાં પૂછી શકાય તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મિશ્ર અર્થતંત્રમાં સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મૂકવામાં આવતા હોય છે।
तो એમાં આપણે વાત કરીએ કે સરકાર જે છે જુદા જુદા પ્રકારના નિયમો બનાવે, કર્મચારીને લગતા નિયમો હોય, ઉત્પાદનને લગતા નિયમો હોય, જુદા જુદા પ્રકારના કરવેરા મૂકવામાં આવતા હોય, તો આવા અલગ અલગ પ્રકારના કાયદા કાનૂન દ્વારા સરકાર એ જુદી જુદી રીતે અંકુશ મૂકતા જોવા મળે છે. એટલે કે ત્યાં સરકાર ઉદ્યોગો પર નિયંત્રણ રાખે છે, જેમ કે સમાજમાં અનિચ્છનીય ચીજ વસ્તુનું ઉત્પાદન થતું અટકાવવા માટે એના પર રાજ્ય દ્વારા ઓછા કરવેરા નાખવામાં આવે છે. ચીજ વસ્તુ પર કરવેરા નાખે એટલે ચીજ વસ્તુ પ્રમાણમાં મોંઘી બને, અને મોંઘી બને તો એ વસ્તુ પ્રમાણમાં ઓછી વેચાય. તો આ રીતે સમાજમાં અનિચ્છનીય વસ્તુનું ઉત્પાદન થતું અટકાવવા માટે સરકાર એના પર ઊંચા દરે કરવેરા નાખે છે. આ ઉપરાંત પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી આપવામાં આવે, કરવેરામાં રાહત આપવામાં આવે વગેરે જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે. મિત્રો, આનો અર્થ એ થાય કે જે પ્રદેશોનો વિકાસ ઓછો થયો હોય એવા વિસ્તારો પણ વિકસિત બને તેવા, એ માટે સરકાર જે છે, આપણે નામ સાંભળ્યું છે ગુજરાતના સંદર્ભમાં GIDC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, આ સંસ્થા જે છે એ પછાત વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના થાય ત્યાં GIDC ની સ્થાપના થાય તો એ માટે સરકાર સબસિડી આપે. એમાં તમને જમીન અથવા તો શેડ જે છે એ રાહત દરે આપવામાં આવે, એના ઉપરાંત કરવેરામાં રાહત આપવામાં આવે, યંત્રો કે સાધનો ખરીદવા હોય તેમાં પણ સરકાર આપને સબસિડી આપે. એ દ્વારા ત્યાં ઉદ્યોગોની સ્થાપના થાય અને તેની આસપાસમાં નજીકના વિસ્તારમાં જે રહેવાસીઓ હોય એ લોકોને કામગીરી મળે. તો આ બધી પદ્ધતિ જે છે એના દ્વારા સરકાર ઉદ્યોગો પર નિયંત્રણ રાખે છે. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણ હોવાથી તેને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો અર્થ એ થાય કે સરકાર જુદા જુદા કાયદાઓ અને નિયમો દ્વારા આવા ઉદ્યોગો પર અંકુશ કે નિયંત્રણ રાખતી જોવા મળે છે. મિત્રો, હવે પછીનો આગળનો મુદ્દો જોઈએ આપણે, તો મિશ્ર અર્થતંત્રની ખામીઓ એટલે કે મર્યાદાઓ. પહેલો શબ્દ છે આર્થિક અસ્થિરતા. મિત્રો, આપણે જોઈએ છે કે મિશ્ર અર્થતંત્રની અંદર ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહ અસ્તિત્વ આપણને જોવા મળે છે. એને કારણે ક્યારેક તેજી મંદીનો પણ માહોલ જોવા મળે, એને કારણે આર્થિક અસ્થિરતા જોવા મળે, તો આ એક અર્થતંત્રની મિશ્ર અર્થતંત્રની મર્યાદા છે. એના પછી આવશે સંકલનનો અભાવ. તો બે વાત છે, એક બાજુ ખાનગી ક્ષેત્ર અને બીજા નંબરમાં જાહેર ક્ષેત્ર, તો બંને વચ્ચે જો સંકલન હોય તો દેશ સારી રીતે વિકાસ કરી શકે, પરંતુ કમનસીબે આ બંને વચ્ચે સંકલનનો અભાવ હોય તો દેશ વિકાસ કરી શકતો નથી અથવા ધારણા મુજબ પ્રગતિ થઈ શકતી નથી. ત્રીજો નંબર છે આર્થિક નીતિઓમાં અસાતત્યતા. મિત્રો, કોઈપણ દેશ જો એક સરખી સ્થિર આર્થિક નીતિ લાંબો સમય સુધી રાખે તો એના હકારાત્મક પરિણામો આપણને જોવા મળે, પણ આપણે જોઈએ છે કે સરકાર જે છે એની નીતિઓમાં અલગ અલગ વિચારધારાઓ જોવા મળે. આપણે જોઈએ કે ભારત દેશના સંદર્ભમાં, ભારત એ લોકતાંત્રિક દેશ છે, લોકશાહી દેશ છે, સ્વાભાવિક છે કે દેશમાં દર 5 વર્ષના અંતે ચૂંટણી થાય. ચૂંટણી થાય એટલે જો સરકાર બદલાય તો સ્વાભાવિક છે કે બે પ્રકારની સરકારની વિચારધારાઓ, ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ કોંગ્રેસની વિચારધારા અને ભાજપની વિચારધારા બંને અલગ અલગ હોય, તો 5 વર્ષ ભાજપનું શાસન હોય તો એની વિચારધારા પ્રમાણે દેશનું અર્થતંત્ર ચાલતું હોય, એની નીતિ એ પ્રમાણે ઘડાય. પણ 5 વર્ષ બાદ માનો કે સરકાર બદલાય અને કોંગ્રેસ પક્ષ કે અન્ય પક્ષની સરકાર આવે તો એની વિચાર આર્થિક નીતિઓ અલગ અલગ હોય, તો જો એક સરખી આર્થિક નીતિ ન હોય તો પણ દેશના વિકાસ પર તેની અસર જોવા મળે છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે તો આર્થિક વિકાસનો નીચો દર. આનો અર્થ એ થાય કે મિશ્ર અર્થતંત્રમાં આર્થિક વિકાસ પ્રમાણમાં ધીમો એટલે કે ઓછો જોવા મળે છે. હવે આખા પાઠની આપણે સમીક્ષા એક વાક્યના સંદર્ભમાં આપણે જોઈએ છે. પ્રશ્નના સંદર્ભમાં, આજે વિશ્વના કોઈપણ દેશોમાં સંપૂર્ણપણે બજાર કે સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી, સમજાવો. આજે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ પોતાનો વિશિષ્ટ સ્વરૂપ ગુમાવીને મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. મિત્રો, આનો અર્થ એવો થાય કે દુનિયાની અંદર આજે કોઈપણ દેશમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ અથવા સંપૂર્ણપણે સમાજવાદી પદ્ધતિ જોવા મળતી નથી. એનો અર્થ એ થાય કે બંને પોતપોતાનું સ્વરૂપ જે છે એ ગુમાવી બેઠી છે અને આજે મોટાભાગના દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. એટલે કે બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે. મતલબ કે જે દેશોમાં બજાર પદ્ધતિ હતી એમણે પણ આયોજન પંચ જે છે એની રચના કરી અને સાથે સાથે રાજ્યો જે છે એ વિવિધ રીતે કાયદાઓના દ્વારા રાજ્યો પર નિયંત્રણ રાખતા જોવા મળે છે.
જ્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે। મિત્રો આનો અર્થ એ થાય કે સમાજવાદી પદ્ધતિમાં જે સંપૂર્ણપણે કમાઈ અને સરકાર પોતે પોતાના હસ્તક બધું રાખતી હતી એમાં પણ સરકાર આર્થિક રીતે કેટલીક છૂટછાટો જાહેર કરી અને સરકાર થોડી ઉદાર બનેલી જોવા મળે છે। મિત્રો આ સાથે પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસ એ અહીંયા પૂર્ણ થાય છે। હવે નવા પ્રકરણની અંદર આ નવા મુદ્દાઓ સાથે આપણે ફરીવાર મળીશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।